સામાન્ય રીતે સાપ દેખાતા જ ભલભલા પુરુષો પણ થરથરી જઈ સાપથી દૂર રહેવાના પ્રયત્નો કરતા હોય છે પરંતુ વલસાડના કુંડી ગામ ખાતે રહેતી એક મહિલા અને તેનો પુત્ર અત્યાર સુધી માય એક હજાર પાંચસોથી વધુ ઝેરી બિનજેરી સર્પોને પકડી અભય દાન આપી ચૂક્યા છે હજુ પણ માતા દ્વારા પોતાના પુત્રને તકેદારીના ભાગરૂપે રોગી સમજૂતી અને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે શહેર અને ગામડાઓમાં જેરી અને બિનજેરી સાપ દેખાય તો હિંમતવાળા પુરુષોની પણ હિંમત તૂટી જતી હોય છે અને એમાં પણ મહિલાઓમાં સાપનો ભય મોટા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ વલસાડના કુંડી ગામ ખાતે રહેતી ફાલ્ગુની બેન શૈલેષભાઈ પટેલે આ વાતને ઉલટી ફેરવી છે વડોદરાના સ્નેહલ ભટ્ટ પાસેથી સર્પને રેસ્ક્યુ કરવાની ટ્રેનિંગ મેળવનાર ફાલ્ગુની શૈલેષભાઈ પટેલે અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ સ્નેક રેસ્ક્યુ કરી ચૂક્યા છે જ્યારે તેમનો પુત્ર પાંચ વર્ષનો હતો ત્યારથી જ માતા પાસેથી રેસ્ક્યુ કરવાની પદ્ધતિ શીખ્યા બાદ અત્યાર સુધી તેણે પણ એક હજાર પાંચસો થી વધુ સાપ ને રેસ્ક્યુ કરી જંગલોમાં છોડ્યા છે હાલમાં પંદર વર્ષની વય ધરાવતા અને ધોરણ બાર માં અભ્યાસ કરતા પુત્ર આદિત પટેલ પાસે સર્પોને ઓળખવાની પણ ગજબની શક્તિ છે તે કોબરા રસલ વાઇપર અને

હાર્દિક પટેલ તમે શું કરો છો અત્યારે હાલ અત્યારે ટ્વેલ્થ લીધું છે ટ્વેલ્થમાં છું હું ટ્વેલ્થ સાયન્સ હું મમ્મી પરથી સાપ પકડવાનું શીખ્યો જ્યારે હું નાનો હતો ત્યારે મમ્મી રેસ્ક્યુ કોલ્સ અટેન્ડ કરીને ઘરે સાપ જ્યારે લાવતા હતા ત્યારે હું ક્યુરિયસ હતો કે કયું સાપ છે વેનવસ છે નથી બિહેવિયર કેવું છે એગ્રેસિવ છે કે નથી એટલે પછી મારું સાપને રેસ્ક્યુ કરવામાં ઇન્ટરેસ્ટ જાગ્યું સાપ સાથે બધા જ વાઇલ્ડલાઇફ હું રેસ્ક્યુ કરું છું બર્ડ્સ ને બીજું બધું ને અત્યાર સુધી હમણાં પંદરસો જેટલા સાપ રેસ્ક્યુ કર્યા છે મેં કેટલા વર્ષોની અંદર તમે જેટલા સાપ રેસ્ક્યુ કર્યા હું જ્યારે બે વર્ષનો હતો ત્યારથી એમ તો સાપ પકડવાનું તો શીખી ગયો હતો પણ હું રેસ્ક્યુ કોલ્સ નતો અટેન્ડ કરતો આ હમણાં થોડાક વર્ષો પહેલાંથી જ મેં રેસ્ક્યુ કોલ અટેન્ડ કરવાનું ચાલુ કર્યું અત્યાર સુધી પંદરસો જેટલા સ્નેક્સ મેં રેસ્ક્યુ કર્યા છે અચ્છા ખાસ કરીને કોઈ પણ માતા પિતા હોય છે એ પોતાના બાળકને ક્યાંક કોઈ એન્જિનિયર બનાવવાનું વિચારતા હોય છે ક્યાંક કોઈ પાયલોટ બનાવવાનું વિચારતા હોય છે કોઈ ડૉક્ટર બનાવવાનું વિચારતો હોય છે વકીલ બનતો હોય છે પણ તમારા મમ્મીનું જે કામ છે જે લોકસેવા કહી શકાય એક રીતે ને જે સ્નેક જીવ બચાવવાનું જે કામ છે તો તમને એવી પ્રેરણા કેવી રીતે આવી અને તમને એમણે આ શીખવ્યું છે તો તમે શું કહેશો એનો આમ એન્જિનિયરને એવું બધું બધા કરે છે પણ આ જે રીચ બાયોડાઈવર્સિટી છે ઇન્ડિયાની તે કોઈ પ્રિઝર્વ કરવાનું વધારે વિચારતા નથી એટલે આને પણ પ્રિઝર્વ કરવું જોઈએ કન્ઝર્વ કરવું જોઈએ કેમકે સ્નેક્સ છે તે ખાલી પેસ્ટ કંટ્રોલનું જ કામ નથી કરતું પણ એ ફૂડ ચેઇનનું બી એક ભાગ છે એના જે એન્ટીવેનમ એ જે વેનમ હોય એમાંથી ઘણી બધી દવાઓ બનાવવામાં આવે છે ને હાલ જ જે તમે અત્યારે જે સ્નેક પકડી રહ્યા છો તો બીજા જે યુવા તમે શું સંદેશ આપવા માંગો છો આમ બધાથી આમ સ્નેક રેસ્ક્યુ નહીં થતો હોય કોઈને ટાઈમ નહીં મળતો હોય કોઈ પાસે રિસોર્સિસ નહીં હોય તો એ લોકો ખાલી એટલું કામ કરી શકે કે કોઈને રેસ્ક્યુને ફોન કરી શકે એટલીસ્ટ ફોન કરે તે પણ કન્ઝર્વેશનમાં જ ગણાય કેમ કે આમ મારી નાખવાથી કંઈ થવાનું નથી મારી નહીં નાખવાનું ફોન કરી દેવાનું કોઈને પણ કયું ગામ છે અને કેટલા સમયથી તમે સાપ પકડો છો મારું નામ ફાગુની શૈલેષ પટેલ છે હું વલસાડના કુંડી ગામમાં રહું છું ને હું છેલ્લા બાવીસ વર્ષથી સાપને બચાવવાનું કાર્ય કરું છું સૌથી પહેલાં રીતે જોઈએ તો બધી મહિલાઓ સાપને જોઈને ગભરાઈ જતી હોય છે પણ સૌથી પહેલાં તમે જ્યારે સાપ પકડ્યો ત્યારે કેવો અનુભવ રહ્યો હતો તમારો એકચ્યુઅલી હું શીખી છું તે પણ લેડીઝ જ છે સ્નેલ ભટ્ટ પરથી હું શીખી છું ને સ્નેલભને જે ઇઝીલી હું હેન્ડલ કરતા જોયું ને એ પરથી મને પણ લાગ્યું કે આ કામ બચાવવાનું જે સ્નેલ બટ કરતા હતા ને એ સારું છે ને એ પછી હું શીખી સ્નેલ બટ અચ્છા તમે અત્યારે જે શીખ્યા બાદ તમારા સનને શીખવાડો છો સક બચાવવાની જે વારસો છે એ તમારા સનને તમે આપી રહ્યા છો કેવો અનુભવ રહ્યો છે અને હવે પછી કઈ રીતનું એ શીખી રહ્યો છે તમારે કેવી રીતે ટ્રેન કરી રહ્યા છો ને કેવી રીતે ટ્રેન ટ્રેનિંગ આપી રહ્યા છો તમે આમ તો મારો સન ઘરે હું સાપકડીને આવું એટલે એ જ એને આઈડેન્ટિફિકેશન ને બધું કયો સાપ જેરી છે બિન જેરી છે એ જોતાં જોતા એને થોડું ઘણું આઈડિયા આવી ગઈ ને તે પછી હું નોન પોઇઝનસ કયા પોઈઝનસ કયા તે બધા મેં એને શીખવાડ્યા ને નાનપણથી એ નોન પોઇઝનસ સ્નેક્સ તો પકડતો જ હતો ને હમણાં ચારેક વર્ષથી હું એને પોઇઝનસ સ્નેક્સ શીખવાય પકડતા એને કેટલા વર્ષનો હતો ત્યારથી તમે એની ટ્રેનિંગ ચાલુ કરી હતી પકડવામાં એનો બે અઢી વર્ષનો હતો ત્યારથી એ નોન પોઈઝનસ અત્યારે હાલમાં એ સિંગલ એકલો જઈને ક્યાંકથી પકડી શકે છે હા હવે કેરફુલી કેચ કરી શકે છે અત્યાર સુધીમાં તમારી પાસે આવા કેટલા કોલ આવ્યા છે મહિનામાં આ મહિનાની વાત કરીએ તો હમણાં રેની સીઝન છે એટલે હમણાં સાપના કોલ્સ વધારે આવે એટલે હમણાં ચાલીસ એક જેવા સાપ થઈ ગયા અમારા અહીંયા આખો જ્યારથી તમે શીખ્યા છો ત્યારથી અત્યાર સુધી અંદાજિત કેટલા એવા સાવ કેટલા કેસો તમે હેન્ડલ કર્યા છે હમણા સુધી 5000 જેવા સ્નેક્સ મે રેસ્ક્યુ કર્યા છે અચ્છા ખાસ કરીને એક બીજો સવાલ એ છે કે જે રીતે સર્પદંશના ભોગ જે લોકો બનતા હોય છે અને ત્યારે તેને જે રેસ્ક્યુ કરવા માટે જે વ્યક્તિ જતા હોય છે તો તેઓ પણ ક્યાંક ને ક્યાંક એમનો ભોગ બનતા હોય છે તો એ કેવી રીતે થતું હોય છે ને એમને કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ હવે આમાં મેઇન તો તમારું ધ્યાન સ્નેક પરથી જવું નહીં જોઈએ જરાક પણ ધ્યાન આમ તેમ જો ગયું તો બાઇટ થવાના ચાન્સીસ થઈ શકે એટલે મેઇનલી તો તમારે એના પર ધ્યાન રાખવા જ પડે ને પકડ એના પર બરાબર રાખવા પડે ને તો જરાક પણ એમ ઢીલી પકડ થઈ તો બાઇટ થઈ શકે એમ એટલે કાળજી મતલબ ખાસ રાખવા પડે આ સ્નેક પકડે ત્યારે ખાસ કરીને લોકો સાપને જોતાની સાથે જ એટલે કોઈ પણ પ્રજાતિનો હોય તેને સીધું મારવાનું ચાલુ કરી દેતા હોય છે વધારે પડતા કોલ તેઓ કરતા નથી જે સાપ બચાવવા માટે જતા હોય છે તેઓને તો એ માટે તમે લોકોને શું કહેશો હું એ લોકોને એ જ કહી શકું કે મોટે ભાગના મોસ્ટ ઓફ સાપ નોન પોઈઝનસ હોય બહુ ઓછા સાપ આપણે અહીંયા ખાલી ચારે જ સાપ જેરી મળે છે ને બીજા બધા સાપ બિનજીરી હોય છે જેમાં છે ધમણ છે રૂખે છે કોમન સેન્ડો છે પાયથન બી ઇવન છે એ બધા નોન પોઇઝનસ સ્નેક્સમાં આવે ને દમણને એ તો તમને કોઈ હામ પણ નહીં કરી શકે કરે તો એને તમે પ્લીઝ મારો નહીં એ તો આપણા ઉંદરને પોપ્યુલેશન કંટ્રોલ કરવા માટે આ સ્નેક્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એટલે એ સ્નેક્સને માર જેમ આપણે સ્નેક્સ ઓછા કરશું તેમ ઉંદરોનો પોપ્યુલેશન વધશે તો ઉંદરોનો પોપ્યુલેશન કંટ્રોલ કરવા માટે આપણે સ્નેક્સ રેસ્ક્યુ કરવા જ પડે ખાસ કરીને વલસાડ જિલ્લાની વાત કરીએ દક્ષિણ ગુજરાત એ આખો એક જંગલ વિસ્તાર કહી શકાય અને વલસાડ જિલ્લાની વાત કરીએ તો સૌથી વધારે જંગલ પણ અને વરસાદ પણ અહીં વધારે પડે છે તો અહીંયા કઈ પ્રજાતિના સાપો વધારે જોવા મળતા હોય છે અને કેટલા ઝેરી હોય છે અહીંયા એમ તો બધા નોન પોઝ બધા જ પોઝન સાફ છે ચારે ચાર પણ એમાં કોબરાનું પોપ્યુલેશન અને વાઇપર એ ખાસ જોવા મળે છે